ગુજરાત એટીએસ ને મારી મોટી સફળતા 150 કરોડ ઉપરના ડ્રગ્સ કેસના ફરાર આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો. ગુજરાત એટીએસે નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી શાહિદ કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે અને કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હિરોઇનના કેસમાં ગુજરાત એટીએસે આ કેસના મુખ્ય આરોપી શાહિદ કાસમ સુમરાને ઝડપી પાડ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ મદદરીએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. આમાં આ પહેલાં 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ શાહિદ કાસમ સુમરો પાકિસ્તાનથી ભારતના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘૂસાડવાનું કામ કરતો હતો. આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. જે ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે શાહિદ સુમરા દિલ્હી આવવાનું છે, જેથી ગુજરાત એટીએસની એક ટીમ તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. શાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લુક બદલી નાખ્યો હતો. એટીએસની માહિતીના આધારે કોસ્ટગાર્ડ એટીએસ તેમજ એસઓજીની ટીમે જોખોના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી 35 જેટલા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડ્યા હતા. ગુજરાત એટીએસ સ્કવોડ જાન્યુઆરી 2020માં પાર પડેલા ઓપરેશનમાં જખૌથી 50 કિલોમીટર દૂર મધદરિયે પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારો હતા. આ લોકો ડ્રગ્સના 35 જેટલા પેકેટને જખૌના એક રિસીવરને આપવાના હતા. ત્યારબાદ તે રિસીવર ડ્રગ્સને દિલ્હી એરપોર્ટથી વિદેશમાં પહોંચાડવાનો હતો. આ ડ્રગ કન્સાઇનમેન્ટનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસેન બલુચી અને શાહિદ કાસમ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ડ્રગ્સને પહેલાં જખૌ અને ત્યાંથી દિલ્હી પહોંચાડવાનો હતો, જે બાદ અફઘાનના એક વ્યક્તિ દ્વારા આ ડ્રગને જ્યાં માંગ છે ત્યાં રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનો હતો. આ અંગે અન્ય એક ખુલાસો પણ થયો હતો. હુસેન બુલેચીએ ડિસેમ્બર મહિનામાં પણ આ ડ્રગ્સ મોકલ્યું હતું, પરંતુ જખૌથી તેને લેવા માટે કોઈ રિસીવર આવ્યો ન હતો, જેના કારણે તે પાછું ગયું હતું, જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં છુપાવવામાં આવ્યું હતું. ફરીથી અફઘાનના વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં ફરીથી આ ડ્રગ્સને જખૌ લાવવાનો હતો. અહીંથી જખૌના એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગ્સના રિસીવરને આ કામ કરવા માટે 50-70 લાખ રૂપિયા મળવાના હતા. જખૌથી આ રિસીવર ડ્રગ્સ લઈને દિલ્હી અફઘાન વ્યક્તિને આપવાનું હતું. આ આખું ષડયંત્ર પાર પડે તે પહેલાં ગુજરાત એટીએસે ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા શાહિદ કાસમ સુમરાને ગુજરાત એટીએસ દિલ્હી એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવ્યું છે. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. અધિકારીઓને મળી હતી કે દિલ્હી આવી રહ્યો છે અને એરપોર્ટ પાસેથી અમે ટીમને લીડ કરતા એને પકડી પાડ્યો છે. તો આ આરોપી વિરુદ્ધમાં 2021માં 30 કિલો હેરોઇન એટીએસે પકડ્યું હતું. તે ગુનામાં એ વોન્ટેડ હતો. એ પહેલાં 2018માં એટીએસમાં 5 કિલો હેરોઇનનો ગુનો રજીસ્ટર થયો હતો, તેમાં એ વોન્ટેડ હતો. અને પંજાબમાં ટોટલ 500 કિલોના અલગ અલગ નાર્કોટિક્સના 2 કેસમાં એ વોન્ટેડ હતો. પહેલાં આ નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. તો પછી નાર્કોટિક્સની પ્રવૃત્તિ પછી હાલ એ નાર્કો ટેરરની અને આ જે નાર્કોટિક્સનું જે ફંડ છે એ આતંકવાદી ઓર્ગેનાઇઝેશનને આપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વસ્તુઓ ફલિત થઈ છે. હાલ ચોક્કસ કયા ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો છે તે તપાસ અને પૂછપરછ ચાલી રહી છે. વધુ તપાસના અંતે જ જણાવી શકવામાં આવશે. પૂરેપૂરી શંકા પૂરેપૂરી શંકા એ બાબતમાં છે. પોતે પોતાની રીતે દરિયામાં અને મોટા મોટા કન્સાઇનમેન્ટ આ રીતે બીજા પણ કેટલાક પસાર કરાવી દીધા હોય તે પણ હજી તપાસનો વિષય છે અને આ પણ તપાસમાં હજુ સુધી ખુલ્યું નથી. પણ